તો વાત કરીએ અમરેલીની. અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાજપમાં જોડાયા. પૂર્વ પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું. કોંગ્રેસમાં રાજીનામું આપતા ભાજપનું કેસરિયું ધારણ કર્યું. બગસરા વિસ્તારમાં એક બાદ એક કોંગ્રેસની વિકેટ ખડી રહી છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાં ભંગાણ પડી યથા વચ્ચે આ તરફ કોંગ્રેસમાં ભંગાણ સતત જોવા મળી રહ્યું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં કેસરિયો કરી રહ્યું છે. રવજીભાઈ વાઘેલાએ કોંગ્રેસનો છેડો પાડ્યો, કેસરિયો કર્યો. રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. ભાજપનું કેસરિયું ધારણ કર્યું. બગસરા વિસ્તારમાં એક બાદ એક કોંગ્રેસ કાર્યકરો સતત ભાજપમાં જોડાઈ રહ્યા છે. વાત કરું છું કે પૂર્વ પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી છેડો ફાડી દીધો છે. તેઓ ભાજપમાં જોડાયા છે. આ તરફ ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં પંચાયત પ્રમુખ ભાજપમાં જોડાયા છે. કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા પૂર્વ પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપનો કેસરિયો ખરેલ છે. બગસરા વિસ્તારમાં એક બાદ એક કોંગ્રેસ વિકેટ ખડી રહી છે. વાત કરું છે કે કોંગ્રેસમાં સતત ગાબડા પડવાનો સિલસિલો યથાવત છે. આ તરફ ચૂંટણી નજીક આવી રહી છે. 7 મે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પેટા ચૂંટણી પણ સાથે યોજાવાની છે. અમરેલીની વાત કરવામાં આવે, અમરેલીમાં પણ જોરશોરથી પ્રચાર શરૂ થયો છે, પરંતુ હાલ બહોળા સમાચાર સાંભળવા મળ્યા છે. અમરેલીમાં કોંગ્રેસનો છેડો ફાડ્યો છે, ભાજપમાં કેસરિયા કર્યા છે પૂર્વ પ્રમુખ રવજીભાઈ વાઘેલાએ. રવજીભાઈ વાઘેલા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમરેલી, જે રાષ્ટ્રીય નેતૃત્વ મોદી સાહેબ, જે રામ મંદિરનો છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રશ્ન હતો, રામ મંદિર બન્યું અને એની જે રામ મંદિર બન્યું એની સાથે હું એ લાગણીથી જોડાયેલ છું અને એ રામ મંદિર બન્યું એના અન્વયે હું આજે કાયદેસર ભાજપમાં જોડાયેલી વાત. રવજીભાઈ વાઘેલા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અમરેલી, જે રાષ્ટ્રીય નેતૃત્વ મોદી સાહેબ, જે રામ મંદિરનો છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રશ્ન હતો, રામ મંદિર બન્યું અને એની જે રામ મંદિર બન્યું એની સાથે હું એ લાગણીથી જોડાયેલ છું અને એ રામ મંદિર બન્યું એના અન્વયે હું આજે કાયદેસર ભાજપમાં જોડાયેલ